જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો. અરે વાહ, તમે તો સરસ મજાના નાઈ ધોઈને મારા માટે રેડી થઈને બેઠા હતા. અરે વાહ, આજે તો તમે બહુ જ ફાઇન દેખાઈ રહ્યા છો. બાળ મિત્રો, આજે આપણે ગણિતની અંદર આપો અને લો આપો અને લો શીખવાના છીએ. પ્રકરણ 12, આપો અને લો. તો તમે બધા રેડી છો આપો અને લો શીખવા માટે? બહુ સરસ મજાનું પ્રકરણ છે, તમને લોકોને ખૂબ મજા આવવાની છે. બાળ મિત્રો, તમે આના આગળના વિડીયોની અંદર સરવાળાના દાખલા શીખી જ ગયા છો, પણ હું આજે તમને મહાવરાનો સમય શીખવાડવાની છું. તો આજે તમે મારી સાથે મહાવરાનો સમય શીખવા માટે રેડી છો ને? તો ખૂબ મજા આવશે. હા, સરસ મજાના આજે આપણે દાખલા કરવાના છીએ. તો દાખલાઓ ગણવા રેડી છો બાળ મિત્રો? મહાવરાનો સમય. તો બાળ મિત્રો, આજે આપણે ગણિતની અંદર મહાવરાનો સમય માં દાખલા શીખવાના છીએ. બાળ મિત્રો, અહીંયા રકમ આપી છે, આપણે દાખલો ગણીએ. તો મારી સાથે દાખલો ગણવા રેડી છો ને? તો જો, તનિષા પાસે 17 પેન્સિલ છે, સિયા પાસે 25 પેન્સિલ છે, બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે? તો આપણે શું કરશું? હા, સરવાળાનો દાખલો કરવાનો છે. તો 17 પેન્સિલ વત્તા 25 પેન્સિલ. તો બાળ મિત્રો, આપણે આ બધી પેન્સિલને ગણવાની છે. ફ્રેન્ડ્સ, આપણે આનો સરવાળો કરવાનો છે. તો 7 ને 5 કેટલા થાય? કોણ મને કહેશે? હા હા, તમે બોલો કેટલા? 12 થાય. પણ બાળ મિત્રો, અહીંયા 12 કેવી રીતે લખીશું? આ 12 છે, તો આ 12 કેવી રીતે આપણે અહીંયા લખીશું? તો હું તમને શીખવાડું છું. આ 12 માંથી આ જે 2 છે તેને આપણે 5 ની નીચે એટલે અહીંયા લખીશું, અને આ જે 1 છે તેને આ 1 ની ઉપર લખીશું. બાળ મિત્રો, આને વધી કહેવાય હને? તો હવે આપણે જ્યારે પણ આવો દાખલો ગણીએ તો આ વધીને ગણવાનું ભૂલવાનું નહીં. હા, આપણે 12 ને છૂટા પાડ્યા ને, તો દશક ઉપર મૂકી અને એકમની સંખ્યા ક્યાં મૂકી? આ દશક એકમ છૂટા પાડ્યા તો આપણે દશક ઉપર મૂક્યા અને એકમ નીચે મૂક્યા. બરાબર ને બાળ મિત્રો? તો આપણે હવે આનો સરવાળો કરીએ. 1 અને 1 2, અને 2 અને 2 કેટલા થાય? 4. તો કેટલી પેન્સિલ થઈ? 42. તો કેટલી પેન્સિલ થાય બાળ મિત્રો? 42 પેન્સિલ. કુલ મળીને 42 પેન્સિલ થઈ. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? તો હવે બીજો દાખલો ગણશો ને મારી સાથે? તો ચાલો આપણે બીજો. બાળ મિત્રો, મુનિષાના વર્ગમાં 13 અંગ્રેજીની ચોપડીઓ છે, અંગ્રેજીની વાર્તાની ચોપડીઓ છે, અને બીજી 22 હિન્દી વાર્તાની ચોપડી છે. તો બધી થઈને કુલ કેટલી ચોપડી થાય? તો આપણે શું કરીશું? સરવાળો કરવાના છે. તમને તો બધાને આવડી ગયું છે. તો બાળ મિત્રો, અહીંયા 13 અંગ્રેજી વાર્તા ની ચોપડી, બરાબર ને? વત્તા 22 હિન્દી વાર્તા ની ચોપડી. તો આપણે આ બધાનો શું કરવાનો છે? સરવાળો. તો બાળ મિત્રો, 3 ની અંદર 2 ઉમેરીએ તો કેટલા થાય? 3 ની અંદર 2 ઉમેરીએ તો કેટલા થાય? 5. તો અહીંયા આપણે કેટલા લખીશું?
पांच अने एक नी अंदर बे उमेरता केटला थाय त्रण तो कुल मड़ी ने केटली चोपड़ी थाय पांत्रीस चोपड़ी तो कुल मड़ी ने केटली चोपड़ी थाय कुल मड़ी ने पांत्रीस चोपड़ी थाय तो बाल मित्रों तमने ख्याल तो आव्यो ने तो आवो बीजो दाखलो मारी साथे करवा रेडी छो ने तो चलो अपने बीजो दाखलो कर बाल मित्रों साक्षी पासे 23 फळो हता तेने 15 फळ खाधा तेनी पासे केटला फळो वध्या तो बाद बाकी आवशे ने साची वात ने 23 फळो हता तेमाथी 15 फळो खाई गई तो हवे एनी पासे केटला फळो छे शोधीए ने आपणे तो केवी रीते मळशे आपणे बादबाकीनी मददथी मळशे जवाब तो बाळ मित्रों हवे मने कहो के 3 માંથી 5 બાદ થાય ના થાય કારણ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં તો આપણે શું કરીશું બાજુમાંથી આપણે અહીંયા 1 લઈશું 2 2 માંથી આપણે અહીંયા કેટલા લઈશું 1 અને હવે અહીંયા કેટલા વધ્યા 1 તો આ કેટલા થઈ ગયા દસક બાજુમાંથી દસક લીધો એટલે અહીંયા આ એકમ ને ઉપર ચડાવી એટલે અહીંયા કેટલા થઈ ગયા 13 તો બાળ મિત્રો 13 માંથી 5 બાદ કરીએ તો કેટલો જવાબ આવે 13 માંથી 5 બાદ કરો જોઈએ આ 13 માંથી 5 બાદ કરો કેટલો જવાબ આવે હા હા તમે બોલો કેટલો 8 અરે વાહ તો 8 હવે 1 માંથી 1 જાય તો 1 માંથી 1 જાય તો શૂન્ય તો કેટલા ફળો વધ્યા આપણી જોડે 8 ફળો વધ્યા કેટલા ફળો વધ્યા 8 ફળો તો તમને મજા આવે છે ને તો મારી સાથે બીજો દાખલો કરવો છે તો ચાલો આપણે બીજો દાખલો કરીએ ફ્રેન્ડ્સ જો દલજીત પાસે 35 લખોટી છે અરવિંદ પાસે 25 લખોટી છે તેમની પાસે કુલ મળીને કુલ કેટલી લખોટી થાય તો બાળ મિત્રો 35 અને 25 મળીને કુલ કેટલી લખોટી થશે તો આપણે શું કરવું પડશે સરવાળો તો પહેલા કેટલી લખોટી છે દલજીત પાસે 35 લખોટી છે કેટલી બાળ મિત્રો 35 લખોટી હવે વત્તા કેટલી લખોટી છે 25 બાળ મિત્રો હવે 5 ની અંદર 5 ઉમેરતા કેટલા મળશે કેટલા મળશે 10 તો 10 ને 10 માંથી આપણે એકમની સંખ્યા કઈ છે 0 તો એકમને અહીંયા અને દશકને અહીંયા મૂકીશું બરાબર ને તો હવે આપણે દશકને પણ ગણવું પડે ને તો 1 ની અંદર 3 ઉમેરતા કેટલા થાય 4 બરાબર 3 1 ને 3 ની અંદર ઉમેરીએ તો કેટલા થયા 4 હવે 4 ની અંદર 2 ઉમેરતા આપણે કેટલા મળશે 4 ની અંદર બીજા 2 ઉમેરતા આપણે કેટલા મળશે હા હા તમે બોલો 6 વેરી ગુડ તો કેટલા મળ્યા 6 તો 60 થયા તો લખોટી કેટલી થઈ આપણી પાસે 60 તો દલજીત અને અરવિંદની મળીને આપણી પાસે કેટલી લખોટી થઈ બાળ મિત્રો 60 તો આપણો જવાબ કેટલો આવ્યો 60 લખોટી બરાબર ને બાળ મિત્રો તો તમને મજા આવે છે ને તો મારી સાથે બીજો દાખલો ગણવો છે તો ચલો આ દાખલો તમારે મને તો બાળ મિત્રો નિશા પાસે 32 બંગડી છે કેટલી બંગડી છે 32 સુખી પાસે 16 બંગડી છે નિશા પાસે કેટલી વધારે બંગડી છે તો બાળ મિત્રો આપણે શું કરવી પડશે બાદબાકી કરવી પડશે બરાબર ને તો બાળ મિત્રો 2 ની અંદરથી 6 જાય મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય તો આ તો નાની સંખ્યા છે તો આપણે શું કરવું પડશે હા અહીંયાથી આપણે દશક લેવા પડશે અને આ 2 ક્યાં આવશે ઉપર
બરાબર ને? તો 12 મિત્રો અહીંયા કેટલા થશે? 2. 12 મિત્રો 12 માંથી 6 જાય તો કેટલા આવે? 6. વેરી ગુડ. અને 12 મિત્રો 2 માંથી 1 જાય તો 6, એટલે કેટલા થયા? 16. તો 16 બંગડી નિશા પાસે કેટલી છે? વધારે. તો નિશા પાસે કેટલી બંગડી વધારે છે? 16 બંગડી વધારે છે. તો બાળ મિત્રો, તમને દાખલા ગણવાની મજા આવી ને? તમને મજા આવી જ હશે. બાળ મિત્રો, તમારી ટેક્સબુક ની અંદર આ રકમો આપી જ છે. તમારે તમારી ટેક્સબુક માંથી જોઈને તમારી નોટમાં આ બધી રકમો લખવાની છે અને દાખલા પણ સરસ રીતે કરવાના છે. તમને બધાને મજા તો આવી ને? તો આવા જ નવા દાખલાઓ સાથે હું પાછી તમારી વચ્ચે આવીશ. ત્યાં સુધી તમે નોટમાં સરસ સરસ દાખલા ગણવાનું ભૂલતા નહીં. હા ને, આવજો બાળ મિત્રો. જય શ્રી કૃષ્ણ.